કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કંઈક અલગ અંદાજમાં કરે છે. મતદારને રીઝવવા ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે નેતાઓ. પરેશ ધાનાણી હીરા પણ ઘસે, કેરમ પણ રમે અને રાજકોટની નજર પણ ઉતારી દે, તેમનો અંદાજ નિરાલો છે. તો બનાસકાંઠા ઉમેદવાર ગેનીબેન પણ ઓછા ઉતરે તેમ નથી. બોલવામાં તીજા બી ગેનીબેને અલગ અંદાજમાં એન્ટ્રી પાડી. સામાન્ય રીતે નેતાઓ સભા સ્થળે પોતાની કારમાં બેસી જતા હોય છે, પરંતુ ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન બળદ ગાડા પર સવાર થઈને ગયા. વાવ તાલુકાના તળાવ ગામે સભાનું આયોજન કરાયું, જ્યાં ગેનીબેન સાથે બળદેવજી ઠાકોર, રઘુ દેસાઈ અને ગુલાબસિંહ રાજપૂત સાથે ગાડામાં બેસી પ્રચારમાં જોડાયા. જોકે ગેનીબેનનો સાદગીભર્યો અંદાજ લોકોને પણ અસરદાર લાગ્યો. ભરૂચમાં રક્ત તિલકની માન્યતાએ ચર્ચા જગાવી. ચેતર વસાવાને રક્ત તિલક કરી આશીર્વાદ અપાયા. ચૂંટણીમાં નેતાઓમાં માન્યતાઓનું પણ મહત્વ જોવા મળી રહ્યું છે. વાત ભરૂચની છે, જ્યાં રક્ત તિલકની માન્યતાએ ભારે ચર્ચા જગાવી. ભરૂચના ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાને ભૃગુ ઋષિના વંશજે રક્ત તિલક કરી વિજયના આશીર્વાદ આપ્યા. ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વિણેએ રક્ત તિલક કર્યું અને જીતના આશીર્વાદ પણ આપ્યા. પરંતુ વાત અહીં જ અટકતી નથી. રક્ત તિલક કરનાર હેમલ વિણેનો દાવો છે કે 35 વર્ષ અગાઉ તેમણે ભાજપના ઉમેદવારને રક્ત તિલક કર્યું હતું અને તે બાદ તે ઉમેદવાર 3 ટર્મ સુધી જીતતા રહ્યા હતા. હેમલભાઈએ વર્ષ 1989માં બિપિનભાઈને આ જ રીતે રક્ત તિલક કર્યું હતું. હવે હેમલભાઈએ ચેતર વસાવાને રક્ત તિલક કર્યું છે. હાલમાં રક્ત તિલકની આ માન્યતા ભરૂચમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. જોકે આ માન્યતા કેટલી સાચી પડે છે એ તો 4 જૂને જ ખ્યાલ આવી જશે. આપ જોડ્યા બાદ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં ભળી ગયા, સાથે 200 કાર્યકરોએ પણ કેસરિયા કર્યા. આપમાંથી રાજીનામું આપનારા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિત 200 આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. સુરતમાં પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે તેમણે કેસરિયા કર્યા. આ પ્રસંગે પાટીલે કહ્યું કે અલ્પેશ સાથે ઘણીવાર મળવાનું થયું, વર્ષ 2022ની ચૂંટણીમાં પણ મળવાનું થયું હતું. પાટીદાર અનામત આંદોલન સમયે ચર્ચામાં આવેલા કથિરિયા અને માલવિયાએ કેસરિયા કર્યા બાદ કહ્યું કે સમાજના જે કોઈ પણ પડતર પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અલ્પેશે દાવો કર્યો કે આંદોલન સમયના કેસો પરત ખેંચવાની સરકાર તરફથી ખાતરી મળી છે અને પાર્ટીમાં રહીને પ્રયાસો કરાશે. તો માલવિયાએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ટીમના મોટા ભાગના લોકો અલગ અલગ પક્ષોમાં જોડાયા છે અને સમાજહિતમાં અવાજ ઉઠાવશે તો અમે સાથે રહીશું. વિદેશથી આવેલા ગુજરાતીઓ લોકશાહીના પર્વને ઉજળું બનાવશે. 11 દેશથી આવેલા લોકોનો અમદાવાદમાં પ્રચાર. લોકસભા ચૂંટણીને લઈ અને ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં વસતા મૂળ ભારતીયો પણ ખૂબ જ ઉત્સાહિત છે. અમદાવાદમાં વિદેશથી આવેલા ગુજરાતીઓ ભાજપના સમર્થનમાં આવ્યા. 11 દેશ અને 7 રાજ્યના લોકો અમદાવાદ આવ્યા. આ તમામ લોકો ભાજપના ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. અમદાવાદથી સુરત સુધી કાર રેલી સાથે પ્રચાર કરશે. ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન કરાયું છે. અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાંથી લોકો આવ્યા છે. વિદેશમાં રહેતા મૂળ ભારતીય નાગરિકો પીએમ મોદીના સમર્થનમાં રેલીમાં જોડાયા. જગદીશ વિશ્વકર્મા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રેલીને ફ્લેગઓફ કરાવી હતી. આ રેલીમાં 100થી વધુ કાર જોડાઈ. ઇન્ચાર્જ ડોક્ટર વિજય ચોથાઈવાલા, નીરવ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. રાજપીપળામાં મતદાનની તૈયારીઓ પૂરજોશમાં. ઈવીએમ વીવીપેટની ચકાસણી કરાઈ. 2024ની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે લોકશાહીના આ ભવ્ય પર્વને સફળ બનાવવા કેટલાય લોકો અથાગ પ્રયત્નો કરે છે. જ્યાં લાખો નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે, ત્યાં પડદા પાછળ કેટલાક એવા લોકોનો સમૂહ છે જે આ લોકશાહી પ્રક્રિયાને સફળ બનાવવા માટે દિવસ રાત એક કરીને કામે લાગ્યા છે. નર્મદાના રાજપીપળા ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતી સામગ્રીની વ્યવસ્થા ગોઠવાઈ. ટાંકણીથી લઈને વીવીપેટ સુધીના સામાનની ચકાસણી કરવામાં આવી. પોલિંગ સ્ટાફ આ સામગ્રીને ડિસ્પેચિંગ સેન્ટર પરથી લઈને તેને જીવથી વધુ સાચવીને મતદાન મથકે લઈ જાય અને કોઈ પણ ક્ષતિ ન આવે તે માટે આજે ઈવીએમ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવી. સાથે છોટાઉદેપુર મતદાન મથકના સ્થળે પોતાના મતદાન મથકને ચૂંટણી માટે તૈયાર કરી છોટાઉદેપુરના જે ઉમેદવારો નક્કી થયા છે જેમના ચિહ્ન સાથે નામના બેલેટ ઈવીએમમાં લગાડવામાં આવ્યા. આ ઉપરાંત ઈવીએમના કમિશનિંગ સેન્ટર પર કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. રાજપીપળામાં મતદાનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે અનોખા પ્રયાસ. રિવરફ્રન્ટ ખાતે યોજાયો ડ્રોન શો. અમદાવાદનું આકાશ ચમકી ઉઠ્યું. 100 ડ્રોન થકી મતદાર જાગૃતિનો એક સાથે મેસેજ અપાયો. ચૂંટણીના આ મહાપર્વમાં લોકો વધુ મતદાન કરે તેવા પ્રયાસથી જિલ્લા ચૂંટણી તંત્રનો અનોખો પ્રયાસ જોવા મળ્યો. અમદાવાદના રિવરફ્રન્ટ પર 100 જેટલા ડ્રોન દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ મેસેજ આપવામાં આવ્યા. સાથે જ મ્યુઝિકલ નાઇટ તેમજ કાવ્ય પઠનનું પણ આયોજન કરાયું. તો અનેક ગાયક કલાકારો દ્વારા, અમદાવાદની ફૂટબોલ ટીમ દ્વારા, અમદાવાદના એવેન્જર્સ ખેલાડીઓએ પણ વધુ મતદાન થાય તે અંગે જાગૃતિનો સંદેશ પાઠવ્યો. ચૂંટણી તંત્ર અને ખાનગી સંસ્થા દ્વારા સાથે મળી અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. રાત્રે રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શોના આયોજનથી અમદાવાદનું આકાશ રંગબેરંગી બની ગયું. 100 જેટલા ડ્રોનથી મતદાર જાગૃતિનો અનોખી રીતે સંદેશ આપવામાં આવ્યો.
આ ઉપરાંત વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ દ્વારા મતદાન જાગૃતિનો મેસેજ અપાયો. આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ, અમદાવાદ એવેન્જર્સ ખેલાડીઓએ પણ લોકોને વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો. અગાઉ પણ ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રકારના અભિયાન કરવામાં આવ્યા છે. શતાયુ મતદારો ઉજવી રહ્યા છે લોકશાહીનું પર્વ. સુરેન્દ્રનગર જિલ્લામાં અશક્ત મતદારોએ મતદાન કર્યું. હાલ રાજ્યમાં શતાયુ મતદારો એટલે કે 85 વર્ષથી વધુ ઉંમરના તેમજ અશક્ત મતદારોનું મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા ઘરે જઈ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વઢવાણ તાલુકાના અંદાજે 400 જેટલા અશક્ત તેમજ વયોવૃદ્ધ મતદારોએ મત આપી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. અલગ અલગ વિસ્તારોના ઝોનલ ઓફિસર અને સ્ટાફ દ્વારા મતદાન કુટીર, બેલેટ પેપર, કવર, સરકારી સીલ સહિતની સામગ્રી અશક્ત મતદારોના ઘરે લઈ જવાઈ. સામાન્ય મતદાન મથક તેમજ નિયમ મુજબ ગુપ્ત અને પારદર્શક રીતે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન કરાવ્યું. મત આપ્યા બાદ અશક્ત મતદારોએ અન્ય મતદારોને પણ લોકશાહીના પર્વમાં ભાગ લઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. મહત્વનું છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુ ઉંમરના 12,877 મતદારો અને 40% વધુ દિવ્યાંગતા ધરાવતા 2,844 મતદારો નોંધાયા છે, જે પૈકી માત્ર 1,270 વડીલ અને 272 દિવ્યાંગ મતદારોએ જ ફોર્મ 12D ભરી ઘરે બેઠા મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો. વધુ મતદાન થાય એ માટે જૂનાગઢમાં અનોખી પહેલ. મતદાન બાદ 5-સ્ટાર હોટલમાં જમવા અને રહેવા માટે 7% ડિસ્કાઉન્ટ. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે, ત્યારે જંગી મતદાન થાય એ માટે જૂનાગઢમાં નવતર પ્રયોગ હાથ ધરાયો. 7 મેના રોજ મતદાન કરી મતદાર પોતાની આંગળી પર મતદાન થયાનું નિશાન બતાવશે તેને જમવામાં અને રહેવા માટે 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વધુ મતદાન માટે આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં હોટલ માલિકો અને રેસ્ટોરન્ટ ચલાવતા માલિકો સાથે એક મીટિંગ યોજી તેમાં 7 મેના રોજ મતદાર મતદાન કર્યા બાદ પોતાની આંગળી પર લગાવેલું નિશાન બતાવશે તેને 3-સ્ટાર 5-સ્ટાર હોટલમાં રહેવાનું અને જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં પણ જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અંદાજિત 35 થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ આ અભિયાનમાં જોડાયા છે. અંબાજી નજીક રેલવેના કામ દરમિયાન થયેલા નુકસાનને અપાશે વળતર. હાથી પગલા નામના લોકોને રાહત. યાત્રાધામ અંબાજી અને તારંગાનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે રેલવેની કામગીરી શરૂ કરાઈ છે. હાલમાં રેલવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અહીં અલગ અલગ મશીનો દ્વારા પહાડો કાપવાની અને રેલવે ટ્રેક નાખવાનું કામ ચાલુ છે. ત્યારે હાથીપગલા ગામ પાસે આ કામગીરી દરમિયાન પથ્થરો તોડતા સમયે મોટો ધડાકો થયો હતો. આ ધડાકાને કારણે મોટા પ્રમાણમાં પથ્થરો ઉડ્યા હતા. પ્રચંડ વિસ્ફોટ થતા હાથીપગલા ગામના લોકોમાં નાસભાગ મચી ગઈ. પથ્થરોમાં વિસ્ફોટ કરાતા નજીકના ઘરોમાં પણ નુકસાન પહોંચ્યું હતું, જેને લઈ ગામના લોકોએ વળતરની માંગ કરી. આ સમગ્ર મામલે એજન્સીના સંચાલકોએ જણાવ્યું કે જે ઘરોને નુકસાન થયું છે તેમને વળતર અપાશે. બાકી કોઈ જાનમાલને નુકસાન થયું નથી કે કોઈને ઈજા પણ થઈ નથી. મહત્વનું છે કે હાલમાં આ જગ્યા પર રેલવે ટ્રેકની કામગીરી MKC કંપની દ્વારા ઝડપથી ચાલી રહી છે. હાથીપગલા ગામે શુક્રવારે બપોરે બ્લાસ્ટિંગ કરાતા પથ્થરો પડ્યા હતા અને લોકો ભાગતા નજરે પડ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા સ્થળ પર દોડી આવી રજૂઆત કરવામાં આવતા કામ કરતી એજન્સી દ્વારા વળતરની માંગણી સ્વીકારવામાં આવી હતી. ચોર ટોળકીના 2 સાગરીતો પકડાયા અને 9 ચોરીનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ગ્રામ્ય પોલીસને સફળતા મળી. આરોપીઓ ચોરીની ગાડીમાં જ ગુજરાતમાં આવતા અને પોલીસની પકડમાં ન આવે તે માટે નંબર પ્લેટ બદલી દેતા અલગ પ્રકારની જ મોડસ ઓપરેન્ડી સાથે ચોરીને અંજામ આપતી ગેંગના 2 સાગરીતો પોલીસ પકડમાં આવી ગયા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાર ચોરી કરતી ગેંગના 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓની ગેંગ રાજસ્થાનથી માત્ર ચોરી કરવા ગુજરાત આવતા અને ચોરી કર્યા બાદ પરત રાજસ્થાન જતા રહેતા. ઉપરાંત ચોરી કરેલી કારને ડ્રગ્સને હેરાફેરી માટે ઉપયોગ કરતા હતા, જેથી પોલીસ પકડથી દૂર રહેવા નંબર પ્લેટ બદલી નાખતા હતા. આરોપીઓ રાત્રે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ કારની રેકી કરતા પોલીસે ઓમપ્રકાશ ખિલેરી અને માંગીલાલ ખિલેરી નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જે બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે, જ્યારે રસુલ ખાન અને સુરેશ સારન નામના 2 આરોપીઓ વોન્ટેડ છે. પોલીસે આરોપી પાસેથી સ્કોર્પિયો, સ્વિફ્ટ કાર અને 2 મોબાઈલ કબજે કર્યા છે. આ સાથે જ વડોદરા, કલોલ અને સાણંદ સહિત અલગ અલગ વિસ્તારોમાં કરેલ 9 ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. તરફ વલસાડમાં પણ લૂંટારૂ ગેંગ પકડાય. 1 સાથે 15 ગુનાના ભેદ ઉકેલવામાં વલસાડ SCBને સફળતા મળી. વલસાડના પારડીમાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં વલસાડ LCBને સફળતા મળી. પારડીના પલસાણામાં એક વૃદ્ધાના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.78 લાખની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. 4 તસ્કરો મોઢા પર બુકાની બાંધી અને ઘરમાં પ્રવેશ્યા હતા અને વૃદ્ધાને બંધક બનાવીને રોકડા અને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ તેજ કરી, જેમાં વાપીના કરવડ ગામે સરપંચના ઘરે થયેલી લૂંટના આરોપી માસ્ટર માઇન્ડ બાબુ પટેલની પૂછપરછમાં આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી બાબુ પટેલના રિમાન્ડ દરમિયાન ઝડપાયેલ દાહોદ ગેંગની મોડસ ઓપરેન્ડીની તપાસ દરમિયાન પલસાણાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો. પલસાણાની લૂંટના મામલે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા.
મહત્વનું છે કે આ લૂંટારૂ ગેંગે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. જો કે કુખ્યાત ગેંગ ઝડપાતા જ પોલીસે એક ઝાટકે 15 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. આ તમામ આરોપીઓ પારડી અને આસપાસના વિસ્તારમાં બાંધકામની સાઇડ ઉપર દિવસ દરમિયાન મજૂરી કરતા હતા. સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં રેકી અને ટીપ મેળવી રાત્રિ દરમિયાન ચોરી અને લૂંટને અંજામ આપતો હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો. પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો તાળા તોડી લાખો રૂપિયા ઉઠાવી ગયા. દ્વારકાના ભાંડવડ તાલુકાના સહી દિવળિયા ગામે તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ ખેડૂત